નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. નવરાત્રિએ ભારતમાં ઉજવવામાં આવતો ખૂબ જ મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે, જે દેવી દુર્ગાને સમર્પિત છે. આ તહેવાર દેશભરમાં ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રિના દરેક નવ દિવસ દેવીના નવ જુદા જુદા સ્વરૂપોમાંથી એકને સમર્પિત શારદીય નવરાત્રિનો તહેવાર અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ શક્તિની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તહેવાર લોકોને આધ્યાત્મિક રીતે જાગૃત કરવાની અને દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવાની તક પૂરી પાડે છે. શારદીય નવરાત્રિની શરૂઆત ઘટ સ્થાપન સાથે થાય છે અને છેલ્લો દિવસ વિજયાદશમી તરીકે ઉજવાય છે. ભગવાન રામે લંકાપતિ રાવણને હરાવ્યા હતા અને દેવી દુર્ગાએ મહિષાસુરને હરાવ્યા હતા. એક દંતકથા અનુસાર માતા દુર્ગાએ નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કર્યું હતું અને પછી નવમા દિવસે રાત્રે તેનો વધ કર્યો હતો. ત્યારથી જ દેવી માતા મહિષાસુર મર્દિની તરીકે ઓળખાય છે. આ દરમિયાન માતા દુર્ગાની શક્તિને સમર્પિત કરવા નવરાત્રિ વ્રતનું પાલન કરતી વખતે માતાજીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રિમાં ઉપવાસનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે. શરદ ઋતુ શરૂ થતાં જ ઋતુઓ બદલાવાની શરૂ થાય છે. આ કારણથી નવરાત્રિના સમયગાળા દરમિયાન ઉપાસકો સંતુલિત અને સાત્વિક આહાર લે છે. આ કારણે ઋતુ પરિવર્તનથી તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડતી નથી. નવરાત્રિના નવરાતનું ખૂબ જ મહત્વ હોય છે. તેમજ એવું કહેવામાં આવે છે કે આમાં વ્યક્તિ ઉપવાસ, પૂજા, મંત્રોચ્ચાર, સંયમ, નિયમો, યજ્ઞ, તંત્ર પાઠ, યોગ દ્વારા નવ અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. તેમજ પુરાણો અનુસાર રાત્રે અનેક પ્રકારની બાધાઓ દૂર થઈ જાય છે. રાત્રિનો સમય શાંત રહે છે, તેથી દિવસ કરતાં વધુ રાત્રે ભગવાન સાથેનો સંપર્ક અસરકારક અને મજબૂત માનવામાં આવે છે. આ સાથે રાત્રે દેવી દુર્ગાની પૂજા કરીને શરીર, મન અને આત્મા દ્વારા વ્યક્તિ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે.